કેમ છો મિત્રો, કલ્પનાના કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે સફેદ ઢોકળાની એટલે કે સુરતના ફેમસ ઈદડાની રેસીપી શેર કરવાની છું. પરફેક્ટ આ જ માપથી તમે પણ ઘરે બનાવશો તો એકદમ જાળીદાર અને સોફ્ટ ઢોકળા બનશે. તો ચાલો બનાવીશું સુરતના ફેમસ સફેદ ઢોકળા એટલે કે ઈદડા. ઈદડા બનાવવા માટે સૌથી પહેલાં પરફેક્ટ માપનું હોવું જરૂરી છે. માપ પ્રમાણે તમારે બધી વસ્તુ લેવાની છે. અહીં મેં એક કપ ચોખા લીધા છે અને અડધો કપ અડદની દાળ લીધી છે. તમે ચોખા ખીચડિયા અથવા જૂના લઈ શકો છો, બાસમતી નહીં ચાલે. અને 2 કપ પૌંવા લીધા છે. સૌથી પહેલાં આપણે ચોખાને અને અડદને એક બાઉલમાં લઈ લઈશું અને એને 3-4 પાણીથી સરસ ધોઈ નાખીશું. સરસ ધોઈને પછી એમાં પાણી ઉપર 1 આંગળી રહે એટલું નાખીને ઢાંકીને એને ઓવરનાઇટ અથવા 5-6 કલાક પલાળીને રાખીશું. જુઓ મિત્રો, આપણા ચોખા અને અડદની દાળ સરસ પલળી ગઈ છે. હવે આપણે આ પાણી કાઢી નાખીશું અને આને મિક્સર જારમાં લઈ લઈશું. અને જ્યારે પીસવું હોય ત્યારે જરૂર મુજબ પાણી જ નાખીશું, બહુ પાણી નહીં નાખીશું. હમણાં આપણે બહુ લિક્વિડ નથી કરવાનું એટલે એને મિક્સર જારમાં લઈ લો. પૌંવાને ધોઈને મેં લઈ લીધા છે એ નાખો અને 2 મોટી ચમચી ખાટું દહીં નાખવાનું છે. દહીં ખાટું હશે તો તમારા ઈદડામાં સરસ આથો આવી જશે. અને એને સરસ આપણે પીસી લેવાનું છે. પીસતી વખતે ધ્યાન રાખવાનું, એકદમ સરસ સ્મૂથ પીસાવવું જોઈએ અને પાણી બહુ ન હોવું જોઈએ. જુઓ અહીંયા સરસ પીસાઈ ગયું છે. આપણે એને એક તપેલીમાં કાઢી લઈશું. બને ત્યાં સુધી સ્ટીલની તપેલીમાં જ કાઢું અને એને થોડું ફેટીને મિક્સ કરી લેવું. જુઓ આટલું ગાઢું તમારું હોવું જોઈએ. અને ફરી એને ઢાંકીને આપણે 5-6 કલાક માટે રાખી દઈશું. 5-6 કલાકમાં સરસ આથો આવી જાય છે. જો ઉનાળો હોય તો 4 કલાકમાં પણ આવી જાય છે. જુઓ તમે જોઈ શકો છો એકદમ જાડી જાડી પડી ગઈ છે. એને આપણે સરસ મિક્સ કરી લઈશું એક વખત ફેટીને. મિક્સ કર્યા બાદ તમારે જેટલા ઢોકળા બનાવવાના છે એટલું કાઢી લો બીજી તપેલીમાં. ધારો કે મારે 2 થાળી ઢોકળા બનાવવાના છે તો હું 2 મોટા ચમચા ખીરું કાઢી લઈશ. હંમેશા તમારે જેટલી થાળી ઢોકળા બનાવવાના હોય એટલું જ ખીરામાં તમારે ઈનો કે સોડા નાખવાનો, તો જ પરફેક્ટ થાય. જુઓ અહીં મેં 2 મોટા ચમચા ખીરું કાઢી લીધું છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ 1 નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખો. આ ઓપ્શનલ છે, તમે વધારે કે ઓછું પણ કરી શકો છો તીખાસ. અને એને સરસ ફેટીને મિક્સ કરી લો. તમે જેટલા પણ ઢોકળાના ખીરાને ફેટશો તમારા ઢોકળા એટલા સોફ્ટ બનશે. ખીરું સરસ મિક્સ થઈ જાય એટલે એને સાઇડમાં મૂકી લો. હવે જે થાળીમાં આપણે ઢોકળા કરવાના છે એને થોડું તેલ નાખીને ગ્રીસ કરીને એને પણ સાઇડમાં રાખી દો. હવે ઢોકળામાં નાખવાનું એક મિશ્રણ રેડી કરીશું આપણે. 1 નાની તપેલી લો અને એમાં 1/4 કપ જેટલું જ પાણી નાખવાનું છે. એનાથી વધારે નહીં નાખતા. જુઓ મેં અહીં માપીને લીધું છે. 1/4 કપથી પણ તમે થોડું ઓછું લઈ શકો છો. પાણી ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી તેલ નાખીશું. હું આ 2 થાળી થાય એટલું મિશ્રણ કરું છું, તો ધ્યાન રાખજો. અને એને સરસ મિક્સ કરી લો. સરસ મિક્સ થઈ જાય, પાણી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દેવાની છે. ગેસની ફ્લેમ ઓફ કરીને આપણે હવે એમાં ખારો નાખીશું. અહીં જુઓ મેં માપીને લીધી છે. 1/2 ટીસ્પૂન ખારો નાખો અને સરસ મિક્સ કરીને આ મિશ્રણ તરત જ આપણું જે ઢોકળાનું મિશ્રણ છે એમાં નાખવાનું છે. અને નાખીને એને એક જ તરફ ખૂબ જ ફેટવાનું છે. જુઓ આ રીતે સતત એને ફેટવાનું છે. તમારું મિશ્રણ ડબલ થઈ જવું જોઈએ ફૂલીને અને એકદમ સોફ્ટ થઈ જશે. લગભગ 1 મિનિટ સુધી તમે જોઈ શકો છો મેં એને ફેટ્યું છે. 1-2 મિનિટ સુધી હું ફેટું છું એને. અને તમે જોઈ શકો છો બેટર એકદમ ક્રીમી થઈ ગયું છે. જુઓ આ રીતનું થઈ ગયું છે. હવે તરત જ એને થાળીમાં કાઢી લો. બહુ જાડું નથી કરવાનું, લગભગ 1/2 ઇંચ જેટલું આપણે થાય ફૂલીને એટલું જ અંદર બેટર નાખવાનું છે. 1 ચમચા જેટલું બેટર નાખો અને સરસ એને ટેપ કરીને સ્પ્રેડ કરી લો. ત્યારબાદ તેના ઉપર મરી પાવડર છાંટો, તમને જેટલો પસંદ આવે એટલો તમે નાખી શકો છો. અને થોડુંક લાલ મરચું ઉપર સ્પ્રિંકલ કરી દો.
હવે તૈયાર કરેલી થાળીને આપણે સ્ટીમ કરી લઈશું. મેં એક કડાઈમાં પાણી ગરમ કરી લીધું છે અને કાઠો મૂકી દીધો છે. એમાં આપણે આ થાળી મૂકી દઈશું અને ઢાંકીને લગભગ 10-12 મિનિટ સુધી એને આપણે કૂક કરી લઈશું. જુઓ મિત્રો, 10 મિનિટ થઈ ગઈ છે. હું ચેક કરું છું કે આપણા ઢોકળા થઈ ગયા છે કે નહીં. ચપ્પુ નાખીને જુઓ, ઢોકળા થઈ ગયા છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઢોકળાને થોડા ઠંડા થવા દઈશું. ઢોકળા થોડા ઠંડા થાય પછી જ આપણે એને કટ આપવાના છે. જુઓ, આપણા ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે. તમને જે સાઇઝના ઢોકળા જોવે એ સાઇઝના કટ આપી દો, ઊભા અને આડા, અને એને પ્લેટમાં કાઢી લો. જુઓ મિત્રો, મેં બધા ઢોકળા બનાવી લીધા છે, એને કટ કરીને પ્લેટમાં સર્વ કરી દીધા છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. અને આટલી જ થિકનેસ ઢોકળાની હોવા જોઈએ. સફેદ ઢોકળા બહુ મોટા નથી હોતા, બહુ જાડા નથી હોતા, એની થિકનેસ પાતળી જ હોય છે. હવે આપણે એમાં વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં એક પેનને ગરમ કરી લીધું છે અને એમાં 2 મોટી ચમચી તેલ નાખીશ. તેલ ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી આપણે જીરું નાખીશું અને 1 નાની ચમચી રાઈ નાખીશું. જીરું અને રાઈ સરસ તતડી જાય એટલે એમાં ચપટી હિંગ નાખીશું અને 4-5 મીઠા લીમડાના પાન નાખીશું. 2 લીલા મરચાં મોટા સમારેલા નાખીશું અને વઘારને સરસ આપણે થવા દઈશું. મરચાં થોડા શેકાઈ જાય, મીઠો લીમડો થોડો શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરીને વઘાર આપણે ઢોકળા પર સ્પ્રેડ કરી દઈશું. આ ઢોકળાને તમે વઘાર વગર કાચા તેલ સાથે પણ ખાઈ શકો છો. ઘણા બધા કાચા તેલ સાથે જ ખાતા હોય છે. બધો વઘાર સ્પ્રેડ થઈ જાય એટલે એના પર લીલા ધાણા નાખીને ગાર્નિશ કરીને સર્વ કરો. તો મિત્રો, તૈયાર છે આપણા સુરતના ફેમસ સફેદ ઢોકળા એટલે કે ઈદડા. ઉનાળાની સિઝનમાં સફેદ ઢોકળા સાથે કેરીનો રસ સર્વ કરવામાં આવે છે. કેરીના રસ સાથે ખૂબ જ સરસ લાગે છે. સાથે મેં લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. ફ્રેન્ડ, તમે આ પરફેક્ટ માપથી સફેદ ઢોકળા બનાવશો તો એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.